ભિલોડા તાલુકાના જણાલી ગામે છેલ્લા 7 વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનના નિર્માણ હેતુ જવાબદાર અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ઉડાણપૂર્વકની ચર્ચા કરવા છતાં પણ ઉકેલ ન આવવાથી છેવટે થાકીને છેલ્લા 40 કલાકથી ઉપવાસ પર બેઠેલા ગ્રામજનોની મુલાકાત લેતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સહમંત્રી તેમજ જિલ્લા પ્રભારી જયદીપસિંહ ચૌહાણ અને ઉત્તર ગુજરાત સોશિયલ મીડિયા પ્રમુખ નિકુંજભાઈ જોશી, અરવલ્લી જિલ્લા પ્રમુખ એનજે ખરાદી, જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રભાઈ, તાલુકા પ્રમુખ ઉમેશભાઈ, નીનામા કરીમભાઈ, હિરેનભાઈ વગેરે ઉપવાસીઓ તેમજ સર્વ ગ્રામજનોની સાથે બેઠક કરી સમસ્યાને સાંભળી તેના ઉકેલ માટે ભરોસો આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા મોડી રાત્રિના સમય હોવા છતાં પણ ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે જણાલી ગામની અંદર મુલાકાતે આવવાનું થયું છે. છેલ્લા 40 કલાકથી જણાલીના ગ્રામજનો ભૂખ હડતાલ ઉપર છે. કારણ એક જ છે કે જે પીએચસી કેન્દ્રને 2015માં સરકારે મંજૂરી આપેલી છે, એની ગ્રાન્ટ પણ ફાળવાઈ ગઈ છે, એની જગ્યા પણ સંપાદન થઈ ગયેલી છે, આરોગ્ય ખાતાને જગ્યા પણ સોંપાઈ ગયેલી છે, પરંતુ છેલ્લા 7 વર્ષથી આ પ્રશ્ન એમનો એમ ઊભો છે. આ આરોગ્ય ખાતાની જવાબદારી બને છે. આજે ગ્રામજનો જે 40 કલાકથી ભૂખ હડતાલ ઉપર બેઠા છે, એમની મુલાકાતે અમે આવ્યા છીએ, એમની વાતને સાંભળી છે. જ્યાં જ્યાં અમારાથી તત્વો છે, અમે પણ સહકાર આપવા માટે તૈયાર છીએ. અને હું સરકારશ્રીને વિનંતી કરું છું, કલેક્ટરશ્રીને પણ વિનંતી કરું છું કે છેલ્લા 40 કલાકથી ગામજનો ઉપવાસ ઉપર બેઠા હોય તો તમારી નૈતિક ફરજ બને છે કે તાત્કાલિકનું નિરાકરણ આવવું જોઈએ. હું પણ આપને કહું છું કે જો 24 કલાકની અંદર નિરાકરણ ના આવ્યું તો આમ આદમી પાર્ટીને પણ ન છૂટકે આ ભૂખ હડતાલની અંદર જોડાવવું પડશે. અને જે કંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે એ તમામ જવાબદારી સરકારશ્રીની બનશે. તો હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ ગામના લોકોની જે ઈચ્છા છે કે જ્યાં ગામતળ જે નક્કી થયેલું છે, જ્યાં આરોગ્ય ખાતાની જમીન ફાળવવામાં આવી છે, એ તાત્કાલિક ત્યાં એ જગ્યા ઉપર પીએચસી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવે.